हे गाइस, हेलो एंड वेलकम टू अवर यूट्यूब चैनल रौनक पुरानी कोचिंग। तो आज आपणे जे टॉपिक जोईशुं ए छे आईयूपीएससी नॉमेनक्लेचर, अने एमां पण सौथी इम्पोर्टंट टॉपिक आजथी स्टार्ट थशे, जेनुं नाम छे क्रियाशील समूह विशे। ओके, तो क्रियाशील समूहमां घणा बधा क्रियाशील समूह आपणा सिलेबसमां आवी जाय छे, आल्डिहाइड, कीटोन, आल्कोहोल, ईथर, एस्टर, ओके, जेवा घणा बधा समूह आवी जशे। पण एनुं जे टेबल छे एनी स्टडी आपणे करीशुं नहीं, कारण के टेबलमां शुं छे, बुकनी अंदर जे टेबल छे टेबल मारे अहींया छापवानुं रहेशे, एमां एक आपणो वीडियो वेस्ट थई जाय, एक आखुं लेक्चर वेस्ट थई जाय, काम आपणे करीशुं नहीं। तो वन बाय वन आपणे शुं करीशुं, क्रियाशील समूहोने पकड़ीशुं अने एनो धागा खोली दईशुं। तो आजे आपणे कया क्रियाशील समूहनो धागा खोलीशुं, तो एनुं नाम छे आल्कोहोल। तो आल्कोहोल विषे एकदम क्लियर, एकदम कंसेप्ट वाइज स्टडी करीशुं, ने जेनाथी आगळना क्रियाशील समूह समझवा केवा रहेशे एकदम इजी रहेशे। तो फटाफट स्टार्ट करिए आल्कोहोल विषे। ओके, चलो आल्कोहोल विषे आपणे स्टार्ट करी दईए। आल्कोहोल नो मतलब थशे ओएच समूह, बराबर, तमे जाणो छो आटली वस्तु। એટલે કે કોઈ પણ કાર્બોનિક કમ્પાઉન્ડ હોય એમાં ઓએચ સમૂહ દેખાય તો એનો મતલબ થાય એ આલ્કોહોલ સમૂહ ધરાવે છે। વેરી ગુડ। તો એનું જે આયુપીએસી નામ છે એ શું થાય? તો એનું જે આયુપીએસી નોમેનક્લેચર છે એમાં પ્રત્યય આવશે ઓલ પ્રત્યય। એટલે કે જો પ્રોપેન હશે તો પાછળ ઓલ લાગશે અને થઈ જશે શું? પ્રોપેનોલ, ઓકે, બ્યુટેનોલ એવું નામ થઈ જશે। જ્યારે એનું સામાન્ય નામ પણ ઇમ્પોર્ટન્ટ છે, તો સામાન્ય નામ શું થઈ જશે? સામાન્ય નામ એનું થઈ જશે આલ્કાઇલ આલ્કોહોલ। શું થઈ જશે? આલ્કાઇલ આલ્કોહોલ। એટલે કે જો ત્રણ કાર્બન વાળો હોય તો ત્રણ કાર્બન વાળાનો આલ્કાઇલ શું થાય? ત્રણ કાર્બન એટલે પ્રોપેન, તો શું છે? પ્રોપાઇલ આલ્કોહોલ। બ્યુટેન હોય તો બ્યુટાઇલ આલ્કોહોલ, ઇથેન હોય તો ઇથાઇલ આલ્કોહોલ, એ થશે એનું સામાન્ય નામ। એ પણ ઇમ્પોર્ટન્ટ છે, આપણે અહીંયા જોવાના છે ડિટેલમાં આયુપીએસી નોમેનક્લેચર વિશે। તો ચલો જોઈએ આપણે સૌથી સિમ્પલ જે આલ્કોહોલ છે એ કયો છે? એક કાર્બન વાળો આલ્કોહોલ। તો પહેલા મૂકી દઈએ આપણે ઓએચ, ઓકે, તો હવે એક કાર્બન મૂકી દઈએ, કેટલા બંધ હોવા જોઈએ? ચાર બંધ હોવા જોઈએ, એક છે તો મતલબ ત્રણ હાઇડ્રોજન આવશે। તો આ થઈ ગયો એક કાર્બન વાળો આલ્કોહોલ, અને એનું આયુપીએસી નામ થશે, એક કાર્બન છે એટલે મિથેન, અને ઓલ પ્રત્યય આવશે એટલે થશે મિથેનોલ। સામાન્ય નામ શું થશે? મિથાઇલ આલ્કોહોલ, એક કાર્બન વાળો એટલે મિથાઇલ, તો નામ થશે આનું મિથાઇલ આલ્કોહોલ। નેક્સ્ટ જોઈએ બે કાર્બન વાળો, તો ઓએચ સમૂહ તો આવશે જ, બે કાર્બન મૂકી દઈએ, હવે હાઇડ્રોજન વડે એને આપણે કરી દઈશું બેલેન્સ। ફટાફટ જોઈએ સીએચ ટુ સીએચ થ્રી, તો આ થશે આપણા માટે ઇથેનોલ, અને એનું સામાન્ય નામ થશે ઇથાઇલ આલ્કોહોલ। સેમ એ રીતે જાતે બનાવી શકો છો, સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ ઓએચ। શું આયુપીએસી નામ થાય? ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન ઓલ, તો પ્રોપેનોલ થશે। બીજું નામ જોવું હોય તો વન નંબર પર કાર્બન છે તો નામ છે પ્રોપેન વન ઓલ, પ્રોપેન વન ઓલ, અથવા સામાન્ય નામ શું થશે? પ્રોપાઇલ આલ્કોહોલ, નેક્સ્ટ જોઈએ આપણે આમાંથી જ સીએસ થ્રી સીએચ સીએસ થ્રી ઓએચ, આનું નામ શું થશે? તો જુઓ વન નંબર ટુ નંબર થ્રી નંબર, કે લાંબામાં લાંબી ચેઇન આ છે જેમાં ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, નંબરિંગ અહીંથી ના અપાય, આને વન આપીએ તો આ ટુ થઈ જાય, તો લાંબામાં લાંબી ચેઇન મળશે નહીં આપણને। ઓકે, તો લાંબામાં લાંબી ચેઇન આ છે તો વન ટુ થ્રી નંબર થશે, તો નામ થશે પ્રોપેન ટુઓલ, આયુપીએસી નામ થશે પ્રોપેન ટુ ઓલ। સામાન્ય નામ શું થશે? તો પ્રોપાઇલ આલ્કોહોલ, આ પણ પ્રોપાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ ના લખાય, આને કહીશું આપણે
આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ઓકે, આઇસોપ્રોપાઇલ યાદ કરો તો એ કેવો હતો? આ રીતેનો જ હતો. અહીંયા આપણે CH3 મૂકી દીધું. ઓકે, તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ થશે. નામ થશે આનું આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ. ઓકે, અને આ જે આપણે સાદો પ્રોપેન બનાવ્યો છે જેનું નામ સાદો પ્રોપાઇલ આલ્કોહોલ છે, ત્યાં શું આવે? નોર્મલ લખવાનું, નહીં ભૂલવાનું. તો નામ થશે એનું નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. તો આટલા ફટાફટ નોટ ડાઉન કરો. હવે આપણે બ્યુટેન વિશે જોઈશું, એટલે કે બ્યુટેનોલ વિશે જોઈશું. ચલો તો આપણે જોઈશું બ્યુટેન વિશે. CH3 CH2 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 OH, ચાર કાર્બન છે, OH સમૂહ છે, એટલે આલ્કોહોલ ફિક્સ થઈ ગયો. અને ચાર કાર્બન એટલે બ્યુટેન. તો નામ થશે આનું બ્યુટ વન ઓલ. વન નંબર પર છે તો બ્યુટ વન ઓલ. સામાન્ય નામ શું થશે? બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો લખી દઈએ, બ્યુટાઇલ આલ્કોહોલ. ઉપર લખવાનું IUPAC સામાન્ય. નેક્સ્ટ જોઈએ, CH3 CH2 CH OH CH3. ઓકે, તો આનું નામ શું છે આપણે જોવાનું છે. ચલો તો નામ શું થશે આનું વિચારો, શું નામ થશે? 1 2 3 1 2 3. ઓકે, તો લાંબામાં લાંબી ચેઇન ફંક્શનલ ગ્રુપ વાળી જે હોય એને લેવાની છે. તો વન નંબર આવશે, વન નંબર, ટુ નંબર, થ્રી નંબર. તો આનું નામ શું થશે? થ્રી પર કોણ છે? મિથાઇલ છે. ઓકે, તેના પર થ્રી પર કોણ છે? મિથાઇલ છે. સબસ્ટિટ્યુટ પહેલા લખાય, પછી મેઇન ચેઇન, પછી ઇન આઈન ઇન, અને પછી કોણ આવશે? ક્રિયાશીલ સમૂહ. આ સિક્વન્સ યાદ રાખજો. પહેલું લેક્ચર આપણે લખીતું પ્રાઇમરી સફિક્સ, પ્રાઇમરી પ્રિફિક્સ, બરાબર, વર્ડ રૂટ, એ જ વસ્તુ અહીંયા ફોલો થઈ રહી છે. તો સૌથી પહેલાં કોણ આવે? સબસ્ટિટ્યુટ આવે, એટલે કે ક્લોરો, મિથાઇલ, ઇથાઇલ, નાઇટ્રો, એ આવે. પછી કોણ આવે? મેઇન ચેઇન, પેન્ટ, બ્યુટ, સાયક્લોબ્યુટ. પછી કોણ આવે? ઇન, આઈન, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, એ પછી લખવાના. અને લાસ્ટમાં કોણ આવશે? ક્રિયાશીલ સમૂહ. તો એ સિક્વન્સ પ્રમાણે જોઈએ તો આપણે પહેલાં લખી દીધો 3-મિથાઇલ, એટલે કે સબસ્ટિટ્યુટ. ઓકે, ક્લોરો, ફ્લોરો, બ્લોરો, મિથાઇલ પણ આવી જાય, નાઇટ્રો પણ આવી જાય. પછી કોણ લઈશું? મેઇન ચેઇન, એટલે કે પેન્ટ, બ્યુટ જે પણ છે. તો અહીંયા કોણ છે? પ્રોપ છે. તો 3-મિથાઇલ પ્રોપ. ઓકે, વન ઓલ છે તો આપણે શું લખીશું? પ્રોપેન વન ઓલ લખીશું. આખો લખવો પડશે. તો પ્રોપેન વન ઓલ. તો આનું નામ થશે 3-મિથાઇલ પ્રોપેન વન ઓલ. ઓકે, પ્રોપ વન ઓલ લખીએ તો પ્રોપોલ થઈ જાય. સમજ પડે છે ને? આનું નામ શું થાય? પ્રોપેનોલ થાય. જો તમે અહીંયા પ્રોપ વન ઓલ લખશો તો શું થઈ જાય? એને ભેગો કરવા જાઓ તો પ્રોપોલ થઈ જાય, એવું ના હોય. તો એટલા માટે અહીંયા ન લખવો જરૂરી છે, પ્રોપેન વન ઓલ. વેરી ગુડ. તો આનું સામાન્ય નામ શું થશે વિચારો? તો આ કોણ છે? આઈસો કોને કહેવાય? પ્રોપેન માટે આ રૂલ્સ નહીં લાગુ પડતો. પ્રોપેન પછીના જે કમ્પાઉન્ડ છે એના માટે લાગુ પડે છે, જે આપણે ટ્રીક આપી હતી આઈસો નિયો પ્રાઇમરી સેકન્ડરી માટે. જેને પણ આમાં કન્ફ્યુઝન હોય એ સર્ચ કરી દેજો, અથવા તો કમેન્ટ બોક્સમાં મેં લિંક મૂકેલી હશે, એમાંથી શોધી દેજો. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ વિશેના નોમેન્ક્લેચર છે, અથવા તો આઈસો નિયોથી સર્ચ કરશો તો પણ મળી જશે. આઈસો નિયો સેકન્ડરી પ્રાઇમરી IUPAC નોમેન્ક્લેચર બાય રોનક પુરાણી સર્ચ કરશો, ડિટેલમાં મળી જશે. તો આ છે આપણું બીજા નંબર પર જોડાયેલો એક સમૂહ છે, તો એને શું કહેવાય? આઈસો કહેવાય. અને આઈસોમાં બધા જ કાર્બન ગણાઈ જાય તો નામ થશે આનું આઈસોબ્યુટાઇલ, આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ. ઓકે, નામ થશે આનું આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ. બીજા નંબર પર છે, બીજા નંબર પર બે હોય તો શું થઈ જાય?
આઈસો નહીં પણ નિયો થઈ જાય, ઓકે, નિયો પેન્ટાઇલ થઈ જાય જો અહીંયા બીજું હોય તો, એ આપણે શીખવાડ્યું છે. નેક્સ્ટ જોઈએ આપણે CH3 COH CH3 એન્ડ ધેન CH3. ચલો આનું નામ શું થશે આ યુપીએસસી? તો લાંબામાં લાંબી ચેઇન આ થશે, 1, 2 એન્ડ 3, 1, 2 એન્ડ 3. તો 2 પર મિથાઇલ છે તો નામ આવશે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. હવે ખ્યાલ આવી ગયો છે, પ્રોપેન 2-ઓલ. સામાન્ય નામ શું થશે? જો બીજા નંબરના કાર્બન જોડે કોણ હોય, મિથાઇલ હોય, તો એને શું કહીએ છીએ આપણે? આઈસો કહીએ છીએ, બરાબર. અને જો ડાયરેક્ટ પહેલા જ નંબરના કાર્બન જોડે કોઈ સમૂહ હોય તો એને દ્વિતીયક તૃતીયકથી ઓળખીશું. તો આ થઈ ગયો OH ની સાથે જોડાયેલો પહેલા નંબરનો કાર્બન, આ થઈ ગયો, ઓકે, OH ની સાથે જોડાયેલો પહેલા નંબરનો કાર્બન આ થઈ ગયો. અને એ બીજા 1, 2 અને 3 કાર્બનથી જોડાયેલો છે, એ બીજા 1, 2 અને 3 નંબરના કાર્બનથી જોડાયેલો છે. તો આનું નામ શું થશે? આનું નામ શું થશે? 1, 2, 3 નંબરથી જોડાયેલો છે તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો આનું નામ થશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો આ આનું સામાન્ય નામ થશે. થોડું પાણી પી લઈએ, ફટાફટ નોટ ડાઉન. તો થઈ ગયું. તો આપણે હવે જોઈશું નેક્સ્ટ બ્યુટેનનો જ આઈસોમર એટલે કે સમઘટક. ઓકે, આ બધા એકબીજાના સમઘટક જ છે, બધા જ બ્યુટેનોલના સમઘટક છે આપણે જે જોઈ રહ્યા છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ જેમાં આવશે સી ઓ એચ ધેન સી એચ થ્રી ધેન સી એચ ટુ ધેન સી એચ થ્રી. ચલો, તો આનું નામ શું થશે? અહીંયા આવશે એચ. ઓકે, શું નામ થશે આનું? જો વન નંબર અહીંયા આવશે, આલ્કોહોલ ને પ્રાઇમરી એટલે કે સૌથી નાનામાં નાનો નંબર મળે એ રીતે નામકરણ કરાય, ફંક્શનલ ગ્રુપ ને નાનામાં નાનો નંબર મળવો. તો નામ શું થશે આનું? વન મિથાઇલ. શું નામ થશે? વન નંબર પર કોણ છે? મિથાઇલ છે. તો 1-મિથાઇલ પ્રોપેન 1-ઓલ. ઓકે, ચલો, આનું સામાન્ય નામ શું થશે? સામાન્ય નામ આનું થશે, જો ફંક્શનલ ગ્રુપ એટલે કે ડેશ સાથે જોડાયેલો કાર્બન એટલે કે પહેલો કાર્બન બીજા 2 કાર્બનથી જોડાયેલો હોય તો એને શું કહેવાય? દ્વિતીયક. 3 સાથે જોડાયેલો તૃતીયક. આ 3 સાથે જોડાયેલો તો 1, 2, 3 તો તૃતીયક કીધું. આ પહેલો કાર્બન 2ની સાથે ડાયરેક્ટ જોડાયેલો તો આને આપણે દ્વિતીયક કહીશું. તો નામ થશે આનું દ્વિતીયક. લખી પણ શકો, નંબરથી પણ બતાવી શકો. તો દ્વિતીયક, અને સામાન્ય નામમાં બધા કાર્બન ગણી એટલે બ્યુટાઇલ આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો હવે ખાસ ધ્યાન આપો, આ આપણે નામ ખોટું લખ્યું છે. ઓકે, શું ભૂલ કરી છે જોવો. સૌથી લાંબામાં લાંબી ચેઇન પસંદ કરવી પડે, બરાબર. આ વસ્તુ જે રહી એ એક્ચ્યુઅલમાં શું છે? તો આ જે વસ્તુ રહી ને એક્ચ્યુઅલમાં અહીંયા બતાવી રહી છે, CH3 CH2 CH, બરાબર. આને આપણે સીધું કરી દઈએ અને OH ના નીચે લઈ દઈએ. ચલો, કોઈ ફરક છે આ બંનેમાં? ધ્યાન આપો તો કોઈ ફરક નહીં. ઓરિજિનલ સ્ટ્રેટ ચેન કઈ છે? આ છે. ઓકે, ઓરિજિનલ સ્ટ્રેટ ચેન આ છે. તો આ જે નંબરિંગ આપ્યું આપણે રોંગ છે. નંબરિંગ આ રીતે થશે, 1, 2, 3, 4, અને આ આખી બ્યુટેન વાળી ચેન થશે. તો એનું સાચું નામ શું થશે? નામ સાચું થશે બ્યુટેન 2-ઓલ. નામ થશે એનું બ્યુટેન 2-ઓલ. તો ઉતાવળ નહીં કરવાની, ઇઝી સ્ટ્રક્ચર હતું, પણ તમે સીધું કરીને આને સબસ્ટિટ્યુટ બનાવી દીધું. એક્ચ્યુઅલમાં એ સબસ્ટિટ્યુટ નથી, એ એક્ચ્યુઅલમાં સીધી ચેઇન છે. ઓકે, આ રીતે નહીં. અને આલ્કોહોલ 2 નંબર પર જોઈન્ટ થયેલો છે. ઓકે, તો આનું નામ આવશે બ્યુટેન 2-ઓલ. ધીસ ઇઝ ધ રાઈટ વન. ઓકે, હવે આમાં આપણે નંબર આપી દઈએ વ્યવસ્થિત, તો શું થશે? 1
टू थ्री एंड फोर आ थे अपनी मेन चेन और आल्कोहॉल सैकंड नंबर कार्बन साथ जोड़ेलो है तो आई भूल करवानी नहीं दीस इज द राइट वन अहीं एक भूल करी है अपने शू आ टू मिथाइल है थ्री मिथाइल नहीं शू है टू मिथाइल है चलो तो ब्यूटाइल सुधी कम्प्लीट थी गयु एकदम बेस हम बनाई दीदो हम आप थोड़ा कॉम्प्लेक्स स्ट्रक्चर जुशु आल्कोहॉल विषय तो फटाफट नोट डाउन करो जो ओके नेक्स्ट Next. चलो तो आटला स्ट्रक्चर आपने जोई लेसु नामकरण तो एकदम इजी छे बराबर गभरावानी कोई जरूर नहीं फटाफट नोट डाउन जोयो तो अहीं जो आल्कोहॉल छे सौथी इम्पोर्टंट रूल शू छे फंक्शनल ग्रुप नी ताकत वधारे होय आपणे कीधुं तुं जो याद करो फंक्शनल ग्रुप ग्रेटर देन डबल बॉन्ड ट्रिपल बॉन्ड ग्रेटर देन कार्बन नी संख्या ख्याल आई गयो आ शू छे प्रायोरिटी छे कोने प्रायोरिटी आपीशुं तो प्रायोरिटी डबल बॉन्ड ने अपाय के फंक्शनल ग्रुप ने अपाय प्रायोरिटी फंक्शनल ग्रुप ने अपाय डबल बॉन्ड ट्रिपल बॉन्ड ने ना अपाय तो पहला प्रायोरिटी आपीशुं डबल बॉन्ड ने एनो मतलब थयो सॉरी आल्कोहॉल ने एनो मतलब थयो आल्कोहॉल ने न्यूनतम नंबर मळवो जोईए ओके અહીં કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હોત સી ડબલ ઓ એચ હોત આલ્ડિહાઇડ હોત તો એ બધાની તાકાત પ્રાયોરિટી ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ કરતાં વધારે હોત એટલે કે એને ન્યૂનતમ નંબર આપવો પડે જો આ બાજુથી આપીએ તો આના ચાર નંબર મળશે આ બાજુથી આપીએ તો બે નંબર મળશે મતલબ ન્યૂનતમ નંબર એનો ટુ છે પછી જોવાનો છે આપણે ડબલ બોન્ડનો નંબર ઓકે ચલો તો નામ શું થશે હવે नाम माटे शू कीधु तू आपणे सौथी पहला सब्स्टिट्यूट आवे ओके सब्स्टिट्यूट मतलब कोण मिथाइल इथाइल क्लोरो ओके ब्रोमो नाइट्रो एमानु कई छे नथी तो एना पछी कोण आवे चेन एटले के मुख्य चेन जनक श्रृंखला कोण छे पांच कार्बन वाली तो पेंट तो सौथी पहला आवशे पेंट ओके पछी शू आवे इन आइन ए पछी आवे खास याद राखजो पहला इन आइन ना आवे पहला नाम आवे पछी इन आइन आवशे तो पेंट शू आवशे थ्री नंबर पर इन छे तो पेंट थ्री इन ओके पेंट थ्री इन पछी शू आवशे टू ऑल पेंट थ्री इन टू ऑल ओके पेंट थ्री इन टू ऑल तो आ थई गयुं नाम आनुं चलो बीजुं शू कही शकाय थ्री पेंटिन टू ऑल ओके એવું પણ લખેલું હશે પણ પ્રોપર આઈયુપીએસી આ રીતે થાય પહેલા ચેઇન આવે પછી થ્રી આવે પછી ટુ આવે ઓકે પહેલો પ્રેફરન્સ આનો હશે નેક્સ્ટ જોઈએ ચલો તો આપણે શું કીધું આલ્કોહોલની તાકાત ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ કરતાં વધુ ફર્સ્ટ પ્રાયોરિટી આલ્કોહોલ તો પહેલો નંબર આવશે આ ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ તો નામકરણમાં પહેલા સબસ્ટિટ્યુટ લઈશું તો થ્રી પર મિથાઇલ છે તો લખીશું થ્રી મિથા ઇલ ઓકે પછી આયન લખીશું ના પછી આપણે ચેઇન વિશે લખીશું ચેઇનનું નામ શું છે એ લખીશું સબસ્ટિટ્યુટ પતી ગયા પછી મુખ્ય ચેઇન આવશે તો શું આવશે થ્રી મિથાઇલ પેન્ટ થ્રી મિથાઇલ પેન્ટ ફોર નંબર પર આયન છે આ બાજુથી જોઈએ તો ફોર નંબર પર ટ્રિપલ બોન્ડ છે પેન્ટ
फोर आइन एंड वन नंबर पर छे अल्कोहल એટલે કે વન ઓલ તો નામ શું થશે આનું જો 3 મિથાઇલ પેન્ટ 4 આઈન 1 ઓલ ધેટ્સ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ચલો તો આનો મતલબ શું કીધો છે આપણે કોઈ પણ આ રીતે ખાંચો હોય તો એનો મતલબ શું થયો અહીંયા કાર્બન છે અહીંયા કાર્બન છે અહીંયા છે અને અહીંયા પણ છે ઓકે અને હાઇડ્રોજન મૂકવા હોય તો અહીંયા 3 આવશે અહીંયા 2 બનશે એટલે 2 આવશે 1 2 બનશે એટલે 2 હાઇડ્રોજન 1 બનશે એટલે 3 ઓકે તો એ રીતે જોવા જઈએ તો અહીંયા ખાંચો છે એનો મતલબ થયો અહીંયા કાર્બન છે એક્ચ્યુઅલમાં એટલે કે CH2 છે અને અહીંયા પણ CH2 છે CH2 બંને કાર્બન કાર્બન એક બંધથી જોડાયેલા છે એનો મતલબ થયો કે આ ઇથેન છે ઓકે તો આનું IUPAC નામ શું થશે આનું IUPAC નામ થશે ઇથેન લખજો IUPAC ઓકે આલ્કોહોલ કેટલા છે 2 તો ઇથેન 1-2 ડાયોલ ઓકે ડાયોલ તો એ રીતે આવશે ડાયોલ તો ઇથેન 1-2 ડાયોલ સેમ એ રીતે આનું જો 1-2-3 ત્રણ કાર્બન છે સિંગલ બોન્ડ થી જોડાયેલા છે તો શું થાય પ્રોપેન 1-2-3 ટ્રાયોલ ત્રણ છે એટલે શું થશે ટ્રાયોલ થશે ઓકે ચલો તો આના સામાન્ય નામ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે તો આનું સામાન્ય નામ થશે ઇથિલિન ગ્લાયકોલ યાદ રાખવાનું છે ઇથિલિન ગ્લાયકોલ તમે કહેશો કે આ તો ઇથેન છે તો ઇથિલિન કેમ કહે છે તો એક્ચ્યુઅલમાં જે નામ છે એ કમ્પાઉન્ડ સામાથી બન્યો ઓકે એના પરથી પડેલું છે તો એક્ચ્યુઅલમાં અહીંયા પહેલા ડબલ બોન્ડ હતા પછી ડબલ બોન્ડ તૂટીને એક બંધ અહીંયા ખુલ્યો અને એક બંધ અહીંયા ખુલ્યો ત્યાં શું જોડે ગયું હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડે ગયું એટલે એક્ચ્યુઅલમાં અહીંયા પહેલા ડબલ બોન્ડ હતો એટલે આનું નામ આપ્યું છે ઇથિલિન ગ્લાયકોલ એ જ રીતે અહીંયા પણ ડબલ બોન્ડ હતો તો એનું સામાન્ય નામ એના પરથી પડેલું હતું તો નામ છે આનું ગ્લિસરોલ સોરી પ્રોપિલિન વાળું નામ નથી એનું સામાન્ય શું છે ગ્લિસરોલ ગ્લિસરોલ થી ઓળખાય છે ચલો ઇમ્પોર્ટન્ટ છે આરો કમ્પાઉન્ડ ગ્લિસરોલ બરાબર પ્રેક્ટિસમાં પણ યાદ રાખવાનું ગ્લિસરોલ એટલે પ્રોપેન 1-2-3 ટ્રાયોલ અને ઇથેન 1-2 ડાયોલ એટલે ઇથિલિન ગ્લાયકોલ બાકી આઈયુપીએસી નામકરણ તમને આવડી ગયા છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી ફંક્શનલ ગ્રુપની પ્રાયોરિટી વધારે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ કરતા નામકરણ કરતી વખતે શું ધ્યાન રાખવાનું તો ધ્યાન રાખવાનું પહેલા સબસ્ટિટ્યુટ આવશે એટલે કે આ વસ્તુ મિથાઇલ હોય ક્લોરો હોય બ્રોમો હોય એ પહેલા આવે પછી ચેઇન આવે પછી ઇન આઈન છે એ આવે અને લાસ્ટમાં આલ્કોહોલ થોડા કોમ્પ્લેક્સ જોઈ લઈએ હવે સ્ટ્રક્ચર જે આપણને લાવી શકે છે ચક્કર ચક્કરમાં પડવાની જરૂર નથી કેમ કે કોઈ ટક્કરમાં નથી કાં પડ્યો ચક્કર મેં કોઈ નહીં ટક્કર મેં એ સૂત્ર યાદ રાખવાનું જીવનમાં મજા આવશે શું સૂત્ર છે કાં પડ્યો ચક્કર મેં કોઈ નહીં ટક્કર તો નેક્સ્ટ જોઈએ OH ઓકે નેક્સ્ટ છે આ OH ધેન સી ચલો નામકરણ કરીએ જાતે ટ્રાય કરો પહેલા પોસ્ટ કરીને કેટલું તમે સાચું કરી શકો છો તો જો આ પહેલો છે સાયક્લોહેક્ઝન ક્લિયર દેખાય છે એક બંધ છે 6 કાર્બન છે સાયકલ છે તો સાયક્લોહેક્ઝન દેખાય છે અને એના એક નંબરના કાર્બન પર આલ્કોહોલ છે ઠીક છે અને એક જ આપવો પડે ને અહીંયા શું કરવા એક આપીએ તો આનું નામ શું થશે સાયક્લોહેક્ઝેન વન ઓલ વન લખવાની એટલી જરૂર નહીં હોતી તો આને આપણે સાયક્લોહેક્ઝેનોલ પણ કહી શકીએ છીએ સાચી વસ્તુ છે નેક્સ્ટ જો તો અહીંયા આવી જાય છે હેક્ઝીન એટલે કે ડબલ બોન્ડ આવી જાય છે તો અહીંયા ડબલ બોન્ડના આપણે પહેલો નંબર ના અપાય
પ્રાયોરિટી માં યાદ રાખો, ફંક્શનલ ગ્રુપ હોય તો એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી પડે. તો ફંક્શનલ ગ્રુપ ના આપીશું આપણે પહેલો નંબર. તો આ બાજુથી જઈશું તો અહીંયા પહોંચતા પહોંચતા આપણે થાકી જઈશું, બરાબર. તો ઈઝી છે કે આપણે અહીંથી જઈએ તો 2, 3, 4, 5 and 6. તો આલ્કોહોલ નો 1 નંબર થઈ ગયો, ડબલ બોન્ડ નો 2 નંબર થઈ ગયો. તો સૌથી પહેલા આપણે લખીશું સાયક્લોહેક્ઝીન, એટલે કે સાયક્લોહેક્સ લખીએ. બીજા નંબર પર ઇન છે તો સાયક્લોહેક્સ 2 ઇન થઈ જશે, ઓકે. અને શું થશે, 1 ઓલ. સાયક્લોહેક્સ 2 ઇન 1 ઓલ. ચલો તો આ થશે એનું નામકરણ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે ધ્યાન આપો તો ક્લોરીન નો 1 નંબર અપાય, ના અપાય. ડબલ બોન્ડ નો 1 અપાય, ના અપાય. કે ફંક્શનલ ગ્રુપ છે ત્યાં સુધી આપણે એની જોડે જઈશું. તો આ રહ્યું ફંક્શનલ ગ્રુપ આપણું, ક્રિયાશીલ સમૂહ. તો એને નંબર આપી દઈએ આપણે 1. ચલો 1 નંબર આપી દઈએ, 2, 3, 4. આ બાજુથી જઈએ તો પણ સેમ જ વસ્તુ થવાની છે, 1, 2, 3. તો આને તો 3 જ મળવાનો છે, કોઈ ઇસ્યુ છે નહીં. ગમે ત્યાંથી નંબર આપો, સિવાય અહીંથી, અહીંથી ના અપાય, ઓએસ થી જ અપાય. તો નામ શું થશે, સબસ્ટિટ્યુટ પહેલા લખો તો 3 ક્લોરો. આ કોણ છે, બ્યુટ છે, ના સાયક્લોબ્યુટ છે. તો 3 ક્લોરો સાયક્લોબ્યુટ. પછી ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ નું લખો, ઇન છે કયા નંબર પર છે, તો પહેલા નંબર પર એક ડબલ બોન્ડ અને ત્રીજા નંબર પર એક ડબલ બોન્ડ, આ રીતે જઈ છે સાયકલ. તો 1, 3 ઇન. તો 3 ક્લોરો સાયક્લોબ્યુટ 1, 3 ઇન નહીં લખવાનું, ત્યાં ભૂલ કરશો. શું આવશે, ડાયઇન આવશે, બે ડબલ બોન્ડ છે. તો ડાયઇન એટલે કે ડાઇન પણ લખી શકો, ડાઇન ડાયરેક્ટ લખી દો છો, ડાઇન. તો શું થશે, 3 ક્લોરો સાયક્લોબ્યુટ 1, 3 ડાઇન 1 ઓલ. That is the perfect name. 1 ઓલ. પહેલા નંબર પર આલ્કોહોલ છે. નોટ ડાઉન કરો, નેક્સ્ટ જોઈએ. ચલો તો આપણે મિથેન પરથી મિથાઇલ સમૂહ, ઇથેન પરથી ઇથાઇલ સમૂહ, પ્રોપેન પરથી પ્રોપાઇલ સમૂહ, એની તો વાત આપણે કરી દીધી. તો આજે આપણે થોડુંક એડવાન્સ જોઈશું એમાં. CH2 ડબલ બોન્ડ CH2, આ છે ઇથીન કમ્પાઉન્ડ. એમાંથી એક હાઇડ્રોજન જતો રહેશે તો એ બનાવશે સમૂહ, ઓકે, સબસ્ટિટ્યુટ. તો આ થઈ જશે, હવે ઇથીન ના કહેવાય, આઈલ પ્રત્યે લાગે. શું લાગે, આઈલ પ્રત્યે લાગે, કે આઈલ પ્રત્યે. તો ઇથી નાઇલ થઈ જશે, ઇથી નાઇલ થઈ જશે આનું નામ, કે ઇથાઇલ ના કહેવાય, ડબલ બોન્ડ છે. તો ઇથીન અને ઇથીન પછી આઈલ, તો ઇથી નાઇલ. નેક્સ્ટ CH3 CH CH2 ડબલ બોન્ડ CH CH3, ઓકે. ચલો તો આ થઈ જશે આપણો પ્રોપીન, ઓકે. આ થઈ જશે આપણો પ્રોપીન. આપણે થોડુંક આગળ બતાવ્યું છે ડબલ બોન્ડ, જનરલી પ્રેક્ટિસમાં પાછળ બતાવતા હોય છે, ગભરાવાની જરૂર નહીં. પ્રોપીન, તો પ્રોપીનમાંથી આપણે એક હાઇડ્રોજન લઈ લઈએ, CH ડબલ બોન્ડ CH CH3 કરી દઈએ, ઓકે, આ રીતે કરી દઈએ, ઓકે. આગળનો આ લઈ લઈએ તો શું થશે, જો CH2 ડબલ બોન્ડ CH CH2, આ રીતે લઈએ, કે તો આ પણ એક સમૂહ થઈ ગયો. તો આનું નામ છે પ્રોપીન, પછી આઇલ સમૂહ. તો પ્રોપીનાઇલ નામ થશે આનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇથીનાઇલ પ્રોપીનાઇલ, ઓકે. કન્ફ્યુઝ ના થવાય એટલા માટે એક લઈ લઈએ વસ્તુ આપણે. ચલો આનું નામ કહો, યાદ કરો શું હતું, ઓકે. તો આનું નામ શું હતું, મિથિનાઇલ નતું, આનું નામ શું હતું, મિથાઇલિડીન. તો એ ડાયરેક્ટ ડબલ બોન્ડ છે, શું નામ આવે, મિથાઇલિડીન, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર. મિક્સ ના થઈ જાય એટલા માટે અહીંયા લખી દીધું મિથાઇલિડીન.
નોટ ડાઉન કરો. નેક્સ્ટ, તો આ વસ્તુનો આપણે યુઝ કરીશું ઇથિનાઇલ અને પ્રોપિન આઇલ. લેક્ચર થોડીક લેન્થ વધી જાય, બરાબર, પેશન્સ રાખજો, પૂરો વિડિયો જોવાનો છે. ચલો, તો એક આનું નામ જોવાનું છે. નેક્સ્ટ છે ચલો એક આ પણ છે અને થર્ડ છે, લાસ્ટ છે. આનાથી ટિપિકલ ના હોઈ શકે એક્ઝામમાં. આનું નામકરણ આપણે કરવાનું છે. તો જોઈએ પહેલાનું નામ શું થશે. તો સૌથી પહેલા તો ભાઈ તાકાત પ્રાયોરિટી કોની વધારે હોય, ફંક્શનલ ગ્રુપની હોય, તો અહીંયા ઓએચ વિશે ભણી રહ્યા છે તો ઓબ્વિયસલી એની વધારે હોય. તો આને વન નંબર આપીએ, ટુ નંબર આપીએ, થ્રી નંબર થશે. આ કોણ છે તો જોવાથી ખબર પડે સીએચ ડબલ બોન્ડ સીએચ ટુ છે, એટલે કે ઇથિન છે. આ શું છે? ઇથિન. પણ ઇથિન કયા સ્વરૂપે છે? સમૂહ સ્વરૂપે છે, તો શું થઈ જાય? ઇથિનાઇલ થઈ જાય. ઇથિન સમૂહ સ્વરૂપે છે તો શું થઈ જાય? ઇથિનાઇલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ આ હોય તો આ શું છે? ઇથેન છે. ઓકે, આ ઇથેન છે તો સમૂહ સ્વરૂપે હોય તો એ શું થઈ જાય? ઇથેન જો સમૂહ સ્વરૂપે હોય તો ઇથાઇલ થાય. તો એ રીતે ઇથિન સમૂહ સ્વરૂપે હોય તો શું થાય? ઇથિનાઇલ થાય. ઇઝી. ચલો હવે ક્લિયર થયું હશે. તો ટુ નંબર પર છે ઇથિનાઇલ, ટુ ઇથિનાઇલ સાયક્લોપ્રોપ, સાયક્લોપ્રોપેન વન ઓલ. વેરી ગુડ. ટુ ઇથિનાઇલ સાયક્લોપ્રોપેન વન. ઓકે, અને આપણે ઇથેન ટુ આઇલ એવું પણ લખી શકીએ. ઇથિન ટુ આઇલ, ઓકે, ઇથિન ટુ આઇલ એવું પણ લખી શકીએ. નેક્સ્ટ જોઈએ તો આલ્કોહોલના આપણે શું, આપણે ફર્સ્ટ પ્રાયોરિટી, પછી ડબલ બોન્ડ બાજુ જઈએ તો ઇઝી રહેશે, નજીક આ બાજુ છે તો વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ. તો આ થશે આપણા માટે મેઇન જનક શૃંખલા. ઓકે, ભલે સાયક્લિક રહી, તો આ થશે આપણા માટે મુખ્ય શૃંખલા અને આ થશે આપણો સબસ્ટિટ્યુટ. ક્લિયર? તો સબસ્ટિટ્યુટ જ્યાંથી જોડાયેલો હોય એને વન નંબર આપવો પડે કે ના આપવો પડે, રૂલ્સ યાદ કરો. બરાબર, બહુ જૂનો થઈ ગયો રૂલ્સ. આવે તો સબસ્ટિટ્યુટ ડાયરેક્ટ જે કાર્બનથી જોડાયેલો હોય એ કાર્બનને આપણે પહેલો નંબર આપવો પડે. તો હવે સબસ્ટિટ્યુટમાં નંબરિંગ આ રીતે થશે. ઓકે, તો પહેલા સબસ્ટિટ્યુટનું નંબરિંગ આપીએ. તો આ મુખ્ય ચેનમાં સબસ્ટિટ્યુટ કયા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે? એક નંબરના કાર્બન સાથે. તો આ થઈ ગયો એ એક, જેના પર આ આખો જોડાયેલો છે. ઓકે, કૌંસમાં આપીશું આપણે સબસ્ટિટ્યુટનું નામકરણ. શું થશે સબસ્ટિટ્યુટનું નામ? સાયક્લોપ્રોપ, સાયક્લોપ્રોપ ટુ ઇનાઇલ. શું થશે? ટુ ઇનાઇલ. જે રીતે પ્રોપીન પછી પ્રોપિનાઇલ કર્યું હતું, ઓકે, ઇથિન પછી ઇથિનાઇલ કર્યું હતું, એ રીતે આપણે ઇન છે પણ આ આખો ઇન શું છે? સમૂહ તરીકે છે. તો આપણે આઇલ પ્રત્યે લગાવવો પડે કે ના લગાવવો પડે? બિલકુલ લગાવવો પડે. તો આ ઇન જે શું છે? સમૂહ તરીકે છે, આખો એક સબસ્ટિટ્યુટ છે. તો ઇનાઇલ થશે, ટુ ઇનાઇલ, ઇથિનાઇલ, પ્રોપિનાઇલ, એ રીતે. બરાબર, તો પ્રોપિનાઇલ જ થઈ ગયો ને, પ્રોપ ઇનાઇલ, પ્રોપિનાઇલ થઈ. ચલો, તો સાયક્લોપ્રોપ ટુ ઇનાઇલ સાયક્લોહેક્સ. હવે આવી ગયા મુખ્ય ઉપર, સાયક્લોહેક્સ પછી ડબલ બોન્ડ, એટલે કે ટુ ઇન સાયક્લોહેક્સ, ટુ ઇન વન ઓલ, વન ઓલ. વેરી ગુડ. ચલો, આ રીતે નામકરણ થશે. તો આપણું મુખ્ય હતું, આપણું સબસ્ટિટ્યુટ હતું, ક્લિયર. ખબર ના પડી હોય થોડાક બે કાંઈ ફરીથી જુઓ. નેક્સ્ટ, આ સમૂહનું નામ શું થશે? તો સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી લઘુત્તમ નંબર ફંક્શનલ ગ્રુપને મળે એવો ટ્રાય કરવાનો.
तो आ थशे पहलो नंबर, टू खास ध्यान आपजो, हवे थ्री फोर फाइव सिक्स। तो जमणी बाजू थी गणीए तो थ्री फाइव नंबर मळे, आ बाजू थी आपीए टू थ्री फोर फाइव अने सिक्स। आ बाजू थी गणीए तो पण थ्री अने फाइव नंबर मळे, मतलब बन्ने बाजू थी थ्री फाइव नंबर मळे छे। तो लघुत्तम नंबर कोने अपाय, जूनो नियम याद करो, ज्यारे टाई पड़े तो लघुत्तम नंबर एना अपाय जे आल्फाबेटिकली पहला आवतो हाय। ओके, तो आ कोण छे? इथीन छे, पण इथीन एज अ समूह छे, तो शुं आवशे? इथिनाइल। आ शुं छे? सॉरी, आ शुं छे? मिथाइलिडिन छे। सॉरी, शुं छे? मिथाइलिडिन छे। ने आ शुं छे? इथीन छे, CH CH2, बे कार्बन वाळो डबल बॉन्ड એટલે ઇથીન। તો આ થશે આપણા માટે ઇથિનાઇલ એટલે કે ઈ। ઓકે, અને આ કોણ છે? મિથાઇલિડિન, આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા મિથાઇલિડિન, કે સીધો ડબલ બોન્ડ હોય, એક કાર્બન છે, મિથાઇલિડિન એટલે કે M છે। તો એનો મતલબ શું થયો? ત્રણ નંબર કોને અપાય? M ને કે E ને? E ને અપાય। તો હવે આનું નામ થશે 3-ethylidine, સોરી 3-ethinyl, 3-ethinyl, ओके, 5-methylidine, 5-methylidine, 3-ethinyl, 5-methylidine, cyclohexanol, cyclohexanol, that is the clear name, that is all લખ્યું છે આપણે, બરાબર, થોડુંક ફારસી લેંગ્વેજમાં લખ્યું છે, એડજસ્ટ કરી લેજો। તો વન ઓલ, તો આના પરથી હવે તમને ખબર પડી ગઈ હશે કે ફંક્શનલ ગ્રુપ જે છે એ છે ફાધર એટલે કે ડોન। ઓકે, ઓર્ગેનિક IUPAC નોમેનક્લેચર નો ડોન કોણ? ફંક્શનલ ગ્રુપ। ઓકે, ડોન ઓફ મિર્જાપુર, એ રીતે છે આ ડોન ઓફ ઓર્ગેનિક IUPAC। ચલો નેક્સ્ટ જોઈ લઈએ, વિડિયો ચાલુ છે। વેરી ગુડ, ચલો નેક્સ્ટ। મજા આવી રહી છે ને સ્ટ્રક્ચર જોઈને? ઓકે, આ તમને ભણાઈએ નહીં તો તમે આની પ્રેક્ટિસ ના કરી શકો, જો તમારું બ્રેઇન એટલું ડેવલપ નહીં થયું કે તમે આ વસ્તુઓ જાતે કરી શકો। ઓકે, મને ખબર છે તમે કેટલી વસ્તુ જાતે કરી શકો અને કેટલી ના કરી શકો। એટલા માટે આને આપણે ફૂલ ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છીએ, ભલે ગમે એટલા લેક્ચર થાય, એનું ટેન્શન તમારે લેવાનું નથી। ક્લિયર? આ ઓકે દોર્યું છે? હા જી, પરફેક્ટ, એન્ડ ધીસ ઇઝ ઓલસો। તો જુઓ, ઓએ સમૂહ નથી, ઓએ છે, ક્લિયર। તો નામકરણ કરીશું હવે આપણું આને, તો OH ને મિનિમમ નંબર મળે એવો ટ્રાય કરવાનો છે। તો 1 2 3 4 મળે છે, આ બાજુથી 1 2 3 મળે છે, તો ધીસ ઇઝ ધ રાઈટ વન। તો સૌથી પહેલા સબસ્ટિટ્યુટ આવશે, સબસ્ટિટ્યુટ કોણ છે? આ છે, તો 5-cyclopropyl, ઓકે, 5-cyclopropyl, 2-ene, બીજા નંબર પર કોણ છે? 2-ene છે, પણ પહેલા તો ચેઇન લખો, તો 5-cyclopropyl hex 2-ene, 5-cyclopropyl hex 2-ene, 3-ol, ઓકે, 5-cyclopropyl hex 2-ene, 3-ol ઇઝ ધ ક્લિયર નેમ। નેક્સ્ટ જોઈએ, OH સમૂહ જ્યાં જોડાયેલો છે એને નંબર આપવો પડે આપણે, ફર્સ્ટ નંબર, ફર્સ્ટ પ્રાયોરિટી છે। ઓકે, તો આ ચેઇન થશે એની મુખ્ય ચેઇન,
जेना पर फंक्शनल ग्रुप जोड़ायेलो होय ए थाय आपणा माटे मेन बॉस। तो आ थई गयो बॉस बराबर, अने आ छे एना टट्टू भाड़ाना टू एटले के सब्स्टिट्यूट। तो आनु नाम शुं थाय छे, वन नंबर पर छे साइक्लोपेंटाइल, वन साइक्लो पेंटाइल, वन साइक्लो पेंटाइल साइक्लोप्रोप, साइक्लो प्रोपेन वन ऑल अथवा साइक्लो प्रोपेन ऑल लखो तो पण चाले कारण के वन छे, अने आखा नु नाम आपणे साइक्लो पेंटाइल साइक्लो प्रोपेन ऑल लखो तो पण चाले कारण के बन्ने जग्याए वन वन छे लखवानी क्यां जरूर नथी। साइक्लो पेंटाइल साइक्लो प्रोपेन ऑल इज द करेक्ट आंसर। नेक्स्ट जो कोने वन नंबर आपशो, तो ज्यां फंक्शनल ग्रुप देखाय ए वन नंबर। तो आ थई गयो आपणा माटे वन नंबर क्लियर देखाय। तो आने टू ना अपाय कारण के डबल बॉन्ड अहीं छे, अहींथी जईशुं तो बहु मेहनत थशे थाकी जवाशे, तो अहीं आवशे टू नंबर थ्री नंबर एंड फोर नंबर। ओके, तो पहलो फंक्शनल ग्रुप पछी प्रायोरिटी डबल बॉन्ड, तो डबल बॉन्ड बाजू जवाय पछी आवे सब्स्टिट्यूट। ओके चलो, तो आ जे सब्स्टिट्यूट छे ए नो जे कार्बन मुख्यनी साथे जोडायेलो होय एने पहलो नंबर आपवो ज पड़े, बीजुं कंई विचारवानुं छे नहीं, तो आने आपणे पहलो ज नंबर आपवो पड़शे। आ बाजूथी जईशुं तो डबल बॉन्ड ने चार मळशे, आ बाजूथी जईशुं तो त्रण मळशे, तो आपणे जईशुं आ बाजूथी। दिस इज द करेक्ट वन। तो आ थई गयो आપણા માટે સબસ્ટિટ્યુટ, અને આ થઈ ગયો સબસ્ટિટ્યુટ નો પણ સબસ્ટિટ્યુટ। ઓકે, તો સૌથી પહેલા નામ આનું થશે, આખું નામ બનાવીએ એટલે ખ્યાલ આવશે શું થશે, ફોર મિથાઇલ, ફોર મિથાઇલ। આ સબસ્ટિટ્યુટ નું નામ શું છે, સાયક્લોહેક્ઝેન। ઓકે, પણ એ સબસ્ટિટ્યુટ છે, સમૂહ છે, આ મુખ્યની સાથે આ સમૂહની રીતે જોડાયેલો છે, તો શું થાય સાયક્લોહેક્ઝીન થાય, ડબલ બોન્ડ છે તો સાયક્લોહેક્ઝ, જો સાયક્લોહેક્ઝ થ્રી ઇન, પણ આ આખી વસ્તુ એઝ અ સમૂહ છે તો થ્રી ઇન ના લખાય કારણ કે થ્રી ઇન ઇઝ અ ફૂલ સ્ટોપ। ઓકે, પણ આ ફૂલ સ્ટોપ નથી, આ સમૂહ છે, તો ઇન આઇલ આવશે, આઇલ પ્રત્યે, તો થ્રી ઇન આઇલ। ઓકે, તો નામ શું છે, ફોર મિથાઇલ સાયક્લોહેક્ઝ થ્રી ઇન આઇલ। ઓકે, પણ આ આખો સમૂહ મુખ્ય વસ્તુના ચોથા નંબરના કાર્બન પર છે, તો આગળ ચાર પણ આવશે। ઓકે, તો આ જે ચાર રહ્યો આનો છે, આ જે ચાર ચાર મિથાઇલનો છે સાયક્લોહેક્સ થ્રી ઇનાઇલ। હવે આનું નામ આપો તો સાયક્લો બ્યુટ, સાયક્લો બ્યુટ। આ ટુ નંબર પર નહીં રહી, પહેલા વન નંબર પર ડબલ બોન્ડ છે, અહીંથી જોવાનું, પહેલા વનની એના ઉપર શું છે, પકડ છે બરાબર, પ્રભુત્વ પહેલા વનનું છે, તો શું આવશે સાયક્લો બ્યુટ, વન ઇન વન ઓલ। ઓકે, તો ઓલ લાસ્ટ નો આવશે, તો સાયક્લો બ્યુટ વન ઇન વન ઓલ, ધીસ ઇઝ નોટ ધ ટુ ઇન, ધીસ ઇઝ વન। તો નોટ ડાઉન કરો બરાબર, ધાગા ખોલ દિયા, જો ખરેખર ખોલ દિયા હોય તો કમેન્ટમાં લખો ધાગા ખોલ દે। લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ, તો આટલી બધી આપણે પ્રેક્ટિસ કરી લીધી આલ્કોહોલમાં, આ પ્રેક્ટિસ કામમાં આવવાની છે આગળના બધા જ ફંક્શનલ ગ્રુપમાં। ઓકે, તો એ તમને લાગશે હવે એકદમ હલવો। તો જોઈએ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે, હવે ધ્યાન આપો અહીંયા આનું નામકરણ શું થશે, તો આલ્કોહોલને સૌથી પ્રાઇમરી નંબર મળવો જોઈએ બરાબર, તો એ તો સીધું દેખાય છે કે અહીંથી જ મળે છે વન ટુ થ્રી। ઓકે,
અહીંથી આ તો ચાર મળે છે, જો આને આપણે મુખ્ય ચેન ગણીએ તો પણ આને ચાર નંબર મળે છે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, આલ્કોહોલને ન્યૂનતમ નંબર આપવો, તો નંબર આપવો પડશે આપણે અહીંથી, દેટ ઇઝ 1, 2, 3, 4, 5 એન્ડ 6. ઓકે ચલો, આ બાજુ જાઓ, આ બાજુ જાઓ, સેમ વસ્તુ છે. ચલો તો કંઈ ગડબડ નો, કોઈ ગડબડ નહીં. તો આનું નામ શું થશે, આનું નામ શું થશે, તો જો આ એક્ચ્યુઅલમાં છે શું, આ એક્ચ્યુઅલમાં CH CH double bond CH2 આવી વસ્તુ છે, સબસ્ટિટ્યુટ. ત્રણ કાર્બન છે અને એક ડબલ બોન્ડ છે, તો શું થાય, પ્રોપીન થાય કે ના થાય. ઓકે, અને એ શું છે, કમ્પાઉન્ડ છે ના, એ સમૂહ છે, તો શું આવશે, પ્રત્યય આઈલ આવશે, એટલે થશે શું, પ્રોપીનાઇલ. પ્રોપીનાઇલ, ચલો ક્લિયર. તો આનું નામ શું થશે, 4-propynyl, 4 નંબર પર પ્રોપીનાઇલ. પણ પ્રોપીનાઇલમાં પણ નંબર આપવો પડશે, તો શું આવશે, પહેલા જોડાયેલા કાર્બનો 1, 2 એન્ડ 3. તો 4 નંબર પર પ્રોપીનાઇલ કેવો લખવો પડશે, પ્રોપીનાઇલ પણ 2 છે, તો પ્રોપ 2 ઇનાઇલ. ઓકે, 4 નંબર પર પ્રોપ, આ આખો પ્રોપ છે, 2 છે, ઇન છે, પણ ઇન બધા શું આવશે, સમૂહ છે, એટલે આઇલ આવશે, ઇનાઇલ. તો 4-propyl-2-inyl, દેટ ઇઝ ધ હેગ્સ. સાયક્લો સાયક્લો કરીને અહીંયા બી સાયક્લો નહીં લખી દેવા, તો હેગ્સ 1-5-1-5-diene, એટલે કે ડાઈન. ક્લિયર, દેટ ઇઝ ધ થિંગ હિયર. ઓકે, શું થઈ ગયું, 4-propyl-2-inyl hex 1-5-diene. તો આજના લેક્ચરમાં તમને ખ્યાલ આવી ગયો હશે, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. તમારા ફ્રેન્ડ્સ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ્સ, જેટલા પણ ગ્રુપ્સ હોય એમાં શેર કરો, તમારા ટીચરના ગ્રુપ્સમાં પણ શેર કરી દો. ચલો તો નેક્સ્ટ વિડીયો મળી, ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.